हेलो एवरीवन, वेलकम टू अवर यूट्यूब चैनल दृष्टिस कुकिंग टूर। बधाने स्वतंत्र पर्वनी खूब खूब शुभकामनाओ। आज इंडिपेंडेंस डे छे तो कंईक नवीन करीशुं। माननीय श्री नरेंद्र भाई मोदीए हर घर तिरंगा अभियान चालू कर्युं छे, तो ते मुजब आपणे पण आपणी कुकिंગમાં થોડા તિરંગાના રંગો ઉમેરીએ। केसरी, सफेद अने लीलो आ ત્રણ કલરને મિક્સ કરીને આજે આપણે બનાવવાના છીએ ટ્રાઈ કલર ટોપરા પાક। टोपरा पाक बनावा माटे मैं 750 ग्राम टोपरा नु खमण अने एटला ज मापनी 750 ग्राम खांड लीधेली छे। आ उपरांत थोड़ी इलायची, बदामनी कतरण, 2-3 टेबल स्पून जेटलू घी अने फूड कलर जेमा मैं ऑरेंज एंड ग्रीन कलर नो यूज करेलो छे। 250 ग्राम जेटली खांड लीधेली छे तेने पेन में मूकी अने खांड डूबे तेटलू पानी लेशुं। त्यारबाद तेने आपणे उकळवा देशुं चासणी आवे त्यां सुधी। आपणे 250 ग्राम जेटली खांड एटला माटे लीधेली छे कारण के आपणे टोपरा पाकना 3 कलरना लेयर करवाना छे, एटला माटे आपणे टोपरानुं खमण अने खांड बंने 3 वार 250 जेटला लईने 3 वार सेम रीतथी आपणे चासणी लेशुं अने टोपरा पाक बनावीशुं। तमे जोई शको छो के आपणी खांड सरस उकळी गई छे अने तेनी चासणी पण आव्या लागी छे। હવે ચાસણી આવી છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક વાસણ ઉપર ચાસણી લેશું અને તે ઠરે ત્યારે આપણે આ રીતે બંને આંગળી વચ્ચે તાર થાય તે રીતે જોવાનું છે। આપણે ચાસણી એક તાર જેટલી કરીશું। તમે જોઈ શકો છો મારે ચાસણીનો સરસ એક તાર બની જાય છે। એક તાર થાય એટલે સમજી લેવાનું કે આપણી ચાસણી રેડી છે। ચાસણી આવી ગયા બાદ આપણે તેમાં ગ્રીન કલરનો ફૂડ કલર એડ કરીશું। આપણું પ્રથમ લેયર છે તે ગ્રીન કલરનું થશે, તેથી ગ્રીન કલરનો ફૂડ કલર ઉમેરી અને તેમાં આપણે ટોપરાનું ખમણ ઉમેરી અને સરસ મિક્સ કરી દઈશું। ત્યારબાદ એક વાસણ લઈ તેને ઘીથી ગ્રીસ કરી લેવું અને ત્યારબાદ આપણો ટોપરા પાક તેમાં ઉમેરવો। અને એ યાદ રાખવું કે નીચેનું લેયર છે એટલે ત્રણેય લેયર આપણે સરખા કરવાના છે, કોઈ લેયર જાડું કે કોઈ લેયર પાતળું ના થાય તેનું ધ્યાન રાખવું। ગ્રીન કલરનું લેયર પથરાઈ ગયા બાદ આપણે વ્હાઇટ કલરનું લેયર એટલે કે સેકન્ડ લેયર બનાવીશું। તેના માટે આપણે સેમ પ્રોસેસથી ચાસણી કરીશું। તેના માટે આપણે 250 ગ્રામ જેટલી ખાંડ લેશું અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીશું અને એક તારી ચાસણી લેશું। આપણી ચાસણી સરસ ઉકળી રહી છે। આપણી સાથે ક્યારેક એવું બની જતું હોય છે કે ચાસણી થોડી કડક આવી ગઈ, પરંતુ જ્યારે પણ આપણી ચાસણી થોડી કડક આવી જાય ત્યારે 2 ચમચી તેમાં દૂધ એડ કરી દેવાથી ચાસણી પાછી જેવી હતી તેવી જ નોર્મલ થઈ જશે। આવી નાની નાની ટીપ આપણી કુકિંગને એકદમ સરસ બનાવી દે છે, તો તેના માટે પ્લીઝ દૃષ્ટિસ કુકિંગ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તમે જોઈ શકો છો કે ચાસણી આવી ગઈ છે। ચાસણી આવી ગયા બાદ તેમાં ટોપરાનું ખમણ અને વ્હાઇટ લેયર છે એટલા માટે આપણે તેમાં ફૂડ કલર એડ નથી કરતા, પણ થોડી ઇલાયચી એડ કરી દેશું અને ત્યારબાદ તેને વ્યવસ્થિત મિક્સ કરી દેશું।
त्यार बाद आपणे व्हाइट कलरना लेयरने ग्रीन कलरना लेयर ऊपर जेटलू जाडू आपणे ग्रीन कलरनू लेयर करेलू छे तेटलू ज जाडू व्हाइट कलरनू लेयर करीने पाथरी देईशुं। त्यार बाद फरी एक वार थर्ड लेयर एटले के ओरेंज कलरनू लेयर बनावा माटे आपणे 250 ग्राम जेटली खांड लेशुं अने ते डूबे एटलू पाणी करीशुं अने तेनी एक तारी चासणी आवा देईशुं। ત્યારબાદ તેમાં આપણે ઓરેન્જ કલરનો ફૂડ કલર થોડો એવો જ એડ કરવાનો છે, બાકી જો વધારે ઓરેન્જ કલરનો ફૂડ કલર પડી જશે તો આપણા તિરંગા જેવો ઓરેન્જ કલર નહીં બને। ત્યારબાદ આપણે તેમાં ટોપરાનું ખમણ એડ કરી અને તેને મિક્સ કરી દેશું। વ્હાઇટ કલરના લેયર ઉપર વ્યવસ્થિત પાથરી દેશું। ઓરેન્જ કલરનું લેયર ઉપરનું લેયર છે તેના માટે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉપર લગાવીશું જેથી કરીને આપણે ઓરેન્જ કલરના લેયર ઉપર શાઇનિંગ આવી જશે। આપણો ટોપરા પાક થોડી વાર ઠરે ત્યારબાદ તેમાં આ રીતે આડા અને ઊભા તેવી રીતે આકા પાડીશું। તમે ટોપરા પાકનો શેપ કોઈ પણ આપી શકો, તમને જે પણ ગમે, ટ્રાયેંગલ છે, રાઉન્ડ છે, સ્ક્વેર છે, રેક્ટેંગલ છે, તે બધા જ શેપ આપણે આપી શકીએ છીએ। તો આઝાદીના 75મા અમૃત પર્વની આપ સૌને શુભકામનાઓ। તો ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને કમેન્ટમાં લખતા રહો કે અમારી રેસીપી કેવી લાગી। આપ સૌને ફરી એકવાર હેપી ઇન્ડિપેન્ડન્સ ડે।